નવી નવી રેસિપીને જોવા અને શીખવા માટે વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો અને સૌથી પહેલા જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો. ખીચડો બનાવવા માટે મેં 1/4 કપ ચોખા લીધા છે, 1/4 કપ જુવાર લીધી છે. જુવારને ચડવામાં થોડો સમય લાગે છે એટલે મેં એને રાત્રે જ પલાળી દીધી હતી. જો તમે એને પલાળતા નથી તો મિક્સરમાં અધકચરી પીસી લો. ત્યાર પછી મેં અહીંયા 1 ટેબલ સ્પૂન ચણાની દાળ અને 1 ટેબલ સ્પૂન ઘઉં લીધા છે અને આ બંનેને મેં 2 થી 3 કલાક સુધી પાણીમાં પલાળી દીધા છે. ત્યાર પછી અત્યારે અહીંયા મેં લીધું છે લીલા વટાણા, વાલ, ચણા અને તુવેર. આ બધાને મેં ફોલી અને તૈયાર કરી લીધા છે. ચારેય વસ્તુ મેં 1-1 વાટકી લીધી છે. ત્યાર પછી મેં 1 ટેબલ સ્પૂન મગની દાળ લીધી છે, 1 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન તુવેરની દાળ, 1 ટેબલ સ્પૂન મગ, મીઠું અને ઘી. સૌથી પહેલાં આપણે ખીચડાને ભેળવી દઈએ તો એના માટે આપણે 1 પ્લેટમાં ચોખા એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એમાં મગની દાળ એડ કરી દઈશું. ત્યાર પછી ચણાની દાળ અને ઘઉં આ બંનેને આપણે પલાળેલા જ છે તો એમાંથી આપણે પાણી કાઢી અને એનામાં એડ કરી દઈશું. પછી ત્યાર પછી હવે આપણે આમાં તુવેરની દાળ એડ કરી દઈએ. ત્યાર પછી જે આખા મગ લીધા છે એને એડ કરી દઈએ. લીલા વાલ, ચણા, વટાણા અને તુવેરને એડ કરી દઈએ. હવે આપણે આ આખા બધા ખીચડાને સરસ રીતે મિક્સ કરી અને આપણે આને એકવાર ધોઈ લેવાનો છે પાણીથી અને સાથે આપણે આમાં જુવાર અને ચણાની દાળ અને ઘઉંને પણ એડ કરી દેશું અને સરસ રીતે બધું ધોઈ લેશું. ખીચડાને મેં 3-4 વાર પાણીથી સરસ રીતે ધોઈ લીધો છે. હવે પરફેક્ટ ખીચડો બનાવવા માટે પરફેક્ટ પાણી લેવું બહુ જ જરૂરી છે. તો અહીંયા મેં આ 1 વાટકો ખીચડો લીધો છે તો એની સામે હું 4 વાટકા પાણી લઈશ. આ જ વાટકાથી પાણી માપીને લેવાનું છે. તો અહીંયા આપણે પહેલાં સૌથી પહેલાં કુકરમાં પાણી એડ કરી દઈશું. પાણી એડ કર્યા પછી પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે. તો મારું પાણી અહીંયા ઉકળી ગયું છે. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી આપણે આમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘણા લોકોને મસાલાવાળો ખીચડો પસંદ હોય છે તો જો તમારે મસાલાવાળો ખીચડો બનાવવો હોય તો આમાં જ સાથે મસાલા એડ કરી દો. ત્યાર પછી આપણે આમાં જે ખીચડો ધોઈને રાખેલો છે એને એડ કરી દઈશું અને ફરીથી આને થોડું ઉકળવા દેશું. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ રીતે ઉકળી રહ્યું છે. તો હવે આપણે આને એકવાર પાણી સાથે મિક્સ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર 1 વિસલ કરવાની છે અને ત્યાર પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી અને લો ફ્લેમ પર 15-20 મિનિટ સુધી ખીચડાને ચડવા દેવાનો છે. તો અહીંયા મારો ખીચડો 15-20 મિનિટ પછી ચડી ગયો છે. તો હવે હું ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું અને આપણે આનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દેવાનું છે. પ્રેશર પૂરું થઈ ગયું છે. હવે આપણે ખીચડાને ખોલી લઈએ. તો કુકરનું ઢાંકણું ખોલી અને આપણે ખીચડાને ચેક કરી લઈએ તો ખીચડો પરફેક્ટ ચડી ગયો છે. તો હવે આપણે આમાં જે આપણે તલ રાખ્યા હતા એને એડ કરી દઈશું અને ફરી પાછું અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. જો તમને ઘી વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો. ઘી એડ કર્યા પછી ફરીથી એકવાર ખીચડાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા આપણો આ ખીચડો ખાવા માટે બિલકુલ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ ખીચડાને 1 સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો બનીને બિલકુલ તૈયાર છે. આખો દિવસ પતંગ ઉડાવી અને સાંજે આ ખીચડો ખાવાની મજા જ કઈક ઓર હોય છે. તો તમે પણ આ ખીચડો જરૂર બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલો. ફરી મળીશું એક નવી રસ